અને મારે સ્કૂલ ચાલુ છે નહીં તો આપણે થોડું ઘણો પીરિયડમાં થોડું ટાઈમિંગ આમ તેમ કરી લેતા, બરાબર? અને ભાઈ 12 તારીખે હું જવા વિચારું છું, બરાબર? એટલે આપણે આજનો કાલનો બે બે પીરિયડ રહેશે, બરાબર? પછી તો એ સેટ કરીશું આપણે આગળ જતા, બરાબર? ચલો હા બોલ, શું કરીશું બોલ. સૂત્ર તમારી જ છે બધા, તમારે ખાલી હે હા વેરી ગુડ, આ સૂત્ર વાપરાય, વેરી ગુડ, સરસ. ચલો આ સૂત્ર વાપરવાનું તમારે, કારણ કે તમે ચાર્જિંગ કરો છો, બરાબર? જુઓ તો અહીંયા તમે આ સૂત્રને આ રીતે મોડિફાઈ કરી શકો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ 0 1 માઇનસ ઇ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી. હવે ટી બાય આરસી છે, આરસી બરાબર તમે ટાઉ પણ લખી શકો છો, બરાબર? ક્લિયર? તો અહીંયા તમે આ રીતે પણ સૂત્ર લખી શકો છો, ક્યુ 0 બરાબર 1 માઇનસ ઇ રેઝ ટુ ટી બાય ટાઉ. આ સૂત્ર પણ તમે યુઝ કરી શકો છો. હવે સવાલ એ થશે કે ક્યુ 0 શું છે? તો ક્યુ 0 એટલે બહુ અતિ લાંબા સમય, ઇન્ફાઇનાઇટ સમય આ આની વેલ્યુ બતાવે. તો ઇન્ફાઇનાઇટ સમય તમે આગળ લઈ લો છો એટલે કઈ ક્યુ 0 એ તમારી વેલ્યુ શું લખાશે? ક્યુ 0 બરાબર સી ઇન્ટુ વી લખાય. તો સી તમને કેટલો આપેલો છે જો, 10 માઇક્રો ફેરેડે ગુણ્યા 2, એટલે ટોટલ થઈ જશે તમારો 20 માઇક્રો કુલમ્બ. આ તમારી જોડે છે અને આ તમને વેલ્યુ આપેલી છે કેટલી, 12.6, બરાબર? તો અહીંયા તમે લખશો આ ક્યુ 0 આવી ગયું તમારી જોડે, ક્યુ તમને આપેલો છે કેટલો, 12.6 માઇક્રો કુલમ્બ, અને સમય તમને આપેલો છે કેટલો, 50 મિલી સેકન્ડ, બરાબર? તો સૌથી પહેલા પેલું આ શોધવાનો પ્રયત્ન કરો, ટી અપોન ટાઉ, એટલે કે ઇ રેઝ ટુ, સોરી ટી અપોન ટાઉ પહેલા લઈએ, ટી અપોન ટાઉ અથવા તો ટી અપોન આરસી, બરાબર? તો અહીંથી તમને આરસી નું મૂલ્ય મળશે, બરાબર? આર આપણે શોધો છે તો આપણે આ ડાયરેક્ટ કિંમત નહીં શોધી શકીએ, એટલે આપણે આર શોધવું છે માટે. તો અહીંયા આપણે કિંમત લખી દઈશું તો અહીંયા તમારી જોડે આવશે 12.6 માઇક્રો કુલમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ થશે 20 માઇક્રો કુલમ 1 માઇનસ ઇ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી. અત્યારે આટલું લખો, માઇક્રો કુલમ કેન્સલ કરીએ, બરાબર? અહીંયા આગળ આવી જશે આ 1 0 કેન્સલ કરીએ, એટલે આ તમારા જોડે આવશે 0.63 થશે ને. અહીંયા આગળ જોઈ લો 1.26 ભાગ્યા 2 થશે ને, 6 × 2 = 12, 3 × 2 = 6, બરાબર 0.63 થઈ ગયું. 1 માઇનસ ઇ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી લખાય, ધેરફોર ઇ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.63, 0.63 હશે એટલે કે 0.37 આવશે. ક્લિયર? હલો, સમજ પડી? આ કેલ્ક્યુલેશન કરવામાં સમજ પડી? ઓકે, હવે એ કેલ્ક્યુલેશન મને કરીને બતાવો. E ની વેલ્યુ તમને ખ્યાલ છે ત્યાં સુધી, E બરાબર લખે છે 2.713, એવું કઈક છે જવાબ, બરાબર? તો 1/2.713 કરો તો શું જવાબ આવે? જુઓ 1 છેદ ની અંદર 2.713 એટલે 36.36, આ કેવું છે, એને એપ્રોક્સિમેટલી 0.37 લઈ શકાય. હેલો, લેવાય ને આ વેલ્યુ? જુઓ જેટલા બી JEE દ્વારા છે બધાનું તમને કહ્યું, તમારી માટે આવા રાખતા હશે ત્યાં આગળ, બરાબર? તો આ જે રાખતાની જે વેલ્યુ હશે એ વેલ્યુ તમને સાઈડ પર એ ખૂણાની અંદર તમને વેલ્યુ આપેલી હશે પરીક્ષાની અંદર. આનું તમારે કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર રહેતી નથી, મોટા ભાગે 99.99% આ વેલ્યુ તમને આપેલી હશે, બરાબર? ક્લિયર? તો આની તમે વધારે પડતું ટેન્શન ના લો, આ વેલ્યુ તમને આપેલી હશે ત્યાં સાઈડ પર જે કેલ્ક્યુલેશન જે થતું હોય એની અંદર, બરાબર? એટલે તમારે એટલું ટેન્શન લેવાની જરૂર નહીં. પણ અહીંયા આગળ હું તમને સમજાય છું કે આ વેલ્યુ તમને આપેલી હશે. હવે અહીંયા આગળથી આ વેલ્યુ 0.37 આવે, પણ 0.37 બરાબર હું શું લખી શકું? 1/e લખી શકું, 1/e બરાબર લખાય e રેઝ ટુ -1. ધેરફોર આપણી જોડે સૂત્ર થશે e રેઝ ટુ - t / rc ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -1. આ માઇનસ માઇનસ સરખાવશો, ઘાત સરખાવશો એટલે તમારી જોડે આવશે t / rc ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર r બરાબર t / c લખાશે. t તમારો કેટલો આપેલો છે? 50 મિલી સેકન્ડ, 50 × 10⁻³. સી કેટલો આપેલો છે આપણને? સી આપેલો છે આપણી જોડે 10 માઇક્રોફેરેડ. તો 10 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶ એક કટ નહીં થઈ ગયો, +6 થશે એટલે તમારી જોડે 5 × 10³. દેટ મીન્સ કે આર ઇઝ ઇક્વલ ટુ 5 કિલો ઓમ. બોલો,
क्लियर, कोई कंफ्यूजन? ओके, હવે બાય ચાન્સ અહીંયા કે તમને 100 200 400 500 ગમે લો ટાઈમ નો ફેરફાર આવે, પણ તમે જોશો તો એ ઈના પૂર્ણ ગુણાંક ની અંદર આવશે, ઈના છેદમાં જતું હશે કે એવું કંઈક થઈને આવતું રહેતું હશે, બરાબર. અને આ વસ્તુ યાદ રાખી દો, 1/e જે છે એ 0.36.8 એટલે કે 0.37 જેટલું મૂલ્ય આવે. 0.37 આવે એટલે તમારે 1/e વાળો કોન્સેપ્ટ લઈને દાખલ કરવાની કોશિશ કરવાની, બરાબર. ઓકે ચલો જઈએ આગળ. ઓકે ચલો 64 20 माइक्रो फेरेडे कैपेसिटेंस धरावता कैपेसिटर ने सो ओमना अवरोध साथे साथे 6.0 वोल्ट नी बैटरी श्रेणी में जोड़ेल छे, बराबर. तो पी बराबर अपन आप 2.0 मिली सेकंड बाद कैपेसिटर पर नो विद्युत भार छोड़ो, कैपेसिटर पर नो विद्युत भार शोधो. चलो शू कर सो जाते शोधो जब तू जवाब आपी देव. समय अगर आपेलो छे आपने 2 × 10⁻³ सेकंड, आर आपेलो छे आपने 100 ओम. रितेश बोलो तो खरा. चलो शू करो सो तो हूँ गणू के तमे गणो छो, लाइ दो जवाब. चलो 6.01 लाओ तो जवाब. चलो सात मिनट का जल्दी से, सात आठ मिनट पछी मने याद करावो तो वीडियो कट करवा नहीं तो एक वीडियो बनसो. ध्यान रखो गणो छो के गणो. तो चालू कर दिया गया. આવે છે 75 જેવું કઈ ભૂલી જાય. હા બે નો ફરક આવ્યો, બે નો ફરક આવ્યો તારે, બરાબર. માઇક્રો માં આવી ગયું પણ માઇક્રો આવે છે ને પાછળ. હા તો વાંધો નહીં, ચલો જઈએ આગળ કે ગણો બાકીના બધા શું કહો છો. દીપેશ આવે છે કે નહીં? દીપેશ હા કેવું છે ભાઈ, દાખલો ગણ્યો કે નહીં? મને કયા જવાબ. ચલ દિવાળી પછી ફૂલે તો સારું છે યાર, બહુ દિવસ થઈ ગયા તમને લોકો મળે. 76 આવે છે, 76 માઇક્રો કુલમ. હાલે હાલે ભાઈ હાલે, સુપર જવાબ, બરાબર. ચલો સરસ, વેરી ગુડ. આ સૂત્ર રાખવું હમણાં આ બાજુ, ચલો કદાચ તમારે જરૂર પડે તો, બરાબર. ચલો એના પછી 65મો દાખલો જો, 65
65 માં આપણને શું કીધું? પરીક્ષા માર્ક્સ કેટલા આવ્યા ભાઈ? હાઈએસ્ટ કેટલા આવ્યા? હે માર્ક્સ આવી ગયા ને તમારા બધા? રીતેશ, પ્રાચી કેટલા આવ્યા હાઈએસ્ટ તમારા ક્લાસમાંથી? જેટલા કેટલા આવ્યા? 196. વેરી ગુડ. ચલો, ને પેલામાં કેટલા છે? નીટમાં નથી આવ્યું. ઓકે, ચલો સરસ. તમે 150 ઉપર હો, 100 150 100 ઉપર નો જે હશે ને, એ લોકો માટે સારું છે. તમારું એડમિશન અહીં સુરત ખાતે થઈ જાય એવી આપણે આશા રાખી શકીએ. બરાબર, જેડબલી વાળા માટે, બરાબર, નીટ વાળા માટે 450 માર્ક ઉપર જોશે ભાઈ, એટલે મહેનત કરજો. બરોબર, ચલો. 10 માઇક્રોફેરેડે નું કેપેસિટન્સ ધરાવતા 65મો, 10 માઇક્રોફેરેડે નું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 60 માઇક્રોકુલમ સુધી ચાર્જ કરેલ છે. 60 માઇક્રોકુલમ સુધી ચાર્જ કરેલ છે. આનો મીનિંગ મને કહો તમે. આ પહેલી લાઈન છે ને, એ દરેક જણ વાંચીને એનો મીનિંગ મને સમજાવે. મતલબ તમે તમારા માઇન્ડમાંથી શું સમજાય? 10 માઇક્રોફેરેડ નો કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર ને 60 માઇક્રોકુલમ સુધી ચાર્જ કરેલ છે. બરાબર, એવું આપણને કીધું. અને ચાર્જ કરેલ છે જેને જેને 10 ઓહ્મ ના અવરોધ સાથે t = 0 સમય 10 ઓહ્મ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડતા જોડેલ છે. બરાબર, ચલો. તો આ પરિપથ તો નીચે આપેલ સમયે કેપેસિટર માં સંગ્રહિત ચાર્જ વિદ્યુત ભાર શોધો. ચાર્જ એટલે કે વિદ્યુત ભાર ગણો. પહેલો સમય તમને આપેલો છે એ t = 0 સેકન્ડ. બરાબર, બી તમને આપેલો છે t = 30 માઇક્રોસેકન્ડ. સી તમને આપેલો છે t = 120 માઇક્રોસેકન્ડ. માઇક્રોસેકન્ડ માઇક્રોસેકન્ડ. અને ડી ની અંદર આપેલું છે તમને t = 1.0 મિલિસેકન્ડ. આ બધી વસ્તુ જોઈને તમે ગભરાશો નહીં. બરાબર, આના જે ઈ રિસ્ટ વાળા પદો ખરા, નહીં તમને ડાયરેક્ટ પરીક્ષામાં આપેલા હશે. અત્યારે પેલું આપણે આટલું ગણીએ, બાકીના તમે તમારા જાતે પ્રયત્ન કરજો, હું જવાબ પણ એને આપી દઈશ. બરાબર, કે તમે એને ગણતરી કરીને લાવી શકશો. બરાબર, એક આખો આપણે ગણીએ કે તમે તમારા જાતે ગણો તો બોલો, જાતે ગણી શકશો આ? હલો, ઓકે, ચલો. તો અહીંયા તમારું સૂત્ર તો આનું જ વાપરવાનું. સૂત્ર તમારું કયું હશે? q = q0. સોરી, અહીંયા આગળ તમારો આ ચાર્જ. બરાબર, હવે સમય સંગ્રહિત વિદ્યુત ભાર, સમય રહેલો સંગ્રહિત વિદ્યુત ભાર, તો તમારે ડિસ્ચાર્જિંગ થાય છે. માટે તમારે આ સૂત્ર વાપરવું પડશે, બીજા નંબર. q = q0 e^(t/rc). આગળ પહેલેથી ચાર્જ કરેલ છે, આનો મીનિંગ મેં તમને કીધું તો તમને યાદ ના કરાય. આનો મીનિંગ એવો થયો કે પહેલે, હા ઓલરેડી, સોરી, ઓલરેડી તમે ચાર્જ કરી ચૂકેલા છો. આનો મીનિંગ એવો કાઢીશું કે આ જે કેપેસિટર હતું એની જોડે 60 માઇક્રોકુલમ વિદ્યુત ભાર તો હતો જ, અને એનું એનું કેપેસિટન્સ તમને 10 માઇક્રોફેરેડે આપેલું હતું. અને હવે તમે એક અવરોધ જોડે જોઈન કર્યું t = 0 સમય, એના અવરોધ સાથે જોઈન કર્યું, એટલે સ્વાભાવિક કે કાય આ પોતે બેટરી જેવું વર્તન કરશે નહીં. અગર આમ જશે એટલે વ્યય થવાનો, વ્યય થાય એટલે શું થયું? ડિસ્ચાર્જિંગ થયું. ડિસ્ચાર્જિંગ થાય છે માટે આપણે આ સૂત્ર વાપરીશું, એટલે q = આ સૂત્ર વાપરીએ. તો પહેલાનો જવાબ તો તમને ઇઝીલી ખબર પડી જાય કે t = 0 અહીંયા આગળ મૂકી દઈએ અહીંયા આગળ તો શું થાય બોલો? t = 30 સેકન્ડ મૂકી દો અને જવાબ લાવો.
120 સેકન્ડ અહીંયા આગળ તમારે ખાલી જવાબ જ થઈ રહેવાનો છે, પછી જવાબ લાવવાનો છે. તો એના હું જવાબ લખી દઉં છું અને તમે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. બરાબર, ચલો પહેલાનો બીજાનો જવાબ આવશે 44 માં આવે છે, 44 માઇક્રોકુલમ. બીજામાં આવશે અહીંયા આગળ 120 માં આવે છે 18 માઇક્રોકુલમ. બરાબર, અને પહેલામાં આવશે 0.003 માઇક્રોકુલમ. બરાબર, આ જવાબ આવે છે. બરાબર, જોઈ લો, ગણી શકાશે ને? હલો, ચલો પેલું સૂત્ર વાપરવામાં ભૂલ ના કરતા, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આ બે વસ્તુ છે, આ ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા 003 છે. બરાબર, ઓકે, ચલો હવે અહીંયા આગળ એટ માઇક્રો ફેરેડે, 8.0 માઇક્રો ફેરેડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર ને 6 વોલ્ટ ની બેટરી વડે 6.0 વોલ્ટ ની બેટરી વડે 24 ઓહ્મ ના અવરોધ સાથે, 24 ઓહ્મ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ. બરાબર, તો એલ્લુ અવરોધ જોડતા પછી તરત જ પ્રવાહ બરાબર શું, પહેલું એ અને બી ટી બરાબર ટાઉ થાય ત્યારે પ્રવાહ બરાબર શું, આ બે પ્રવાહ આપણે શોધવાના. ચલો આવી રીતની સિચ્યુએશન આપેલી છે આપણી જોડે, કન્ડિશન અહીંયા આગળ એક અવરોધ આપેલો છે અને આ બેટરી છે, બેટરીનું મૂલ્ય આપણને આપેલું છે 6 વોલ્ટ. બરાબર, અવરોધ આપેલો છે આપણને 24 ઓહ્મ. બરાબર, આનું કેપેસિટન્સ છે 8.0 માઇક્રો ફેરેડ. બરાબર, અવરોધ જોડતા પછી તરત જ એમ ટી બરાબર 0 સમય, આનો મતલબ એવો થયો ટી બરાબર 0 સમય, આનો મતલબ અહીં લખ્યું નથી પણ એનો મિનિંગ એવો નીકળે વાક્યનો, વાક્ય તમે જે જુઓ છો એ વાક્યનો મિનિંગ એવો થાય.